કેશોદ તાલુકા તેમજ જિલ્લાની વિસ્તૃત કારોબારી અને સ્નેહ મિલન કાર્યક્રમ કેશોદ ખાતે યોજાયો. કેશોદ સહિત તેમજ તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત વિસ્તૃત કારોબારીની રચના અને નવનિયુક્ત પ્રમુખોનો સન્માન સમારંભ કેશોદના બંસીધર મિલ કેશોદ ખાતે રાખવામાં આવેલ હતી. તેની શરૂઆત કેશોદના કોરોના કાળમાં કેશોદ કોંગ્રેસના લોકોના મૃત્યુ થયેલા છે તેઓના આત્માની શાંતિ અર્થે મૌન રાખી બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી, જેમાં દિવાળી ગયા બાદ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોક્યા, વિસાવદર ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, માંગરોળ ધારાસભ્ય બાબુભાઈ વાજા, મહેશભાઈ રાજપૂત, જિલ્લા કોંગ્રેસ પ્રભારી સહેનજ બાબી, પ્રભારી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અશ્વિનભાઈ ખટારિયા, સમીરભાઈ પાંચાણી, ધર્મિષ્ઠાબેન કમાણી, જિલ્લા પંચાયત સભ્ય નિલેશભાઈ અગેરા, મહેશભાઈ છેલાવાડા તેમજ વીટી સીડા તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા અને અલગ અલગ વક્તાઓ દ્વારા પોતાના એક જ પ્રશ્નમાં લોકોને કામે લાગી જવા, 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થાય તે બાબતે સૌ કામે લાગી જાય તેવા સૂચનો કર્યા હતા, તેમજ જનજાગરણ અભિયાન તેમજ સદસ્યતા અભિયાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગોવિંદડિયા, જેએસટીવી. આજે અમે કેશોદ શહેર તેમજ તાલુકા કોંગ્રેસનું એક સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું. આ સ્નેહ મિલનમાં વિસ્તૃત કારોબારી સાથે સાથે જે કેશોદમાં આવતા દિવસોમાં સદસ્યતા નોંધણી તેમજ જનજાગરણ અભિયાન અંતર્ગત આજે તમામ કાર્યકર્તાઓને કેશોદના તમામ લોકો સાથે રહી અને કાર્યકર્તાઓ આ સદસ્યતા નોંધણી તેમજ જનજાગરણ અભિયાનમાં જોડાય એ હેતુસર આજે સર્વે કાર્યકર્તાઓ મળ્યા હતા. આજે નવા વર્ષનું આજે પ્રથમ મિટિંગ અને સ્નેહ મિલનમાં તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને આવતા દિવસોમાં શુભદાયી ફળ નીવડે અને શુભદાયી રીતે તેમનું જીવન પસાર થાય અને આવતા દિવસોમાં કોંગ્રેસ પણ આ નવા વર્ષમાં અને આ વર્ષમાં સારી રીતે આગળ વધે અને આવતા દિવસોમાં આ ભારતીય જનતા પાર્ટીના કરેલા નબળા કાર્યોને ઉજાગર કરી અને આવતા 2022ની ચૂંટણીમાં રણસિંગુ ફૂંકવા માટેની આજની મિટિંગમાં આજ સર્વે જાજા કાર્યકર્તાઓ સાથે અહીંયા આપણે કાર્યક્રમ કરેલો હતો, તેમાં સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા તે બદલ તમામનો આભાર અને આવતું વર્ષ નવું વર્ષ સદાય માટે બધાને સુખ શાંતિ આપે. અમે અમારા પ્રગતિના સોપાન સમાવત સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.